નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર બે જે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એના એમસીક્યુ જે છે એ સ્ટાર્ટ કરેલા. 25 એમસીક્યુ સુધી આપણે સોલ્વ કર્યા હતા. આજે ફરી પાછા આગળ વધીએ 26માં એમસીક્યુ, બરાબર? તો 26મો એમસીક્યુ જે છે તમને એ રીતે આપેલો છે કે આ ત્રિજ્યાનો ચાપ વિદ્યુત ભાર ધરાવે છે. આ ચાપ કેન્દ્ર આગળ પાઈ બાય 3 રેડિયનનો ખૂણો અંતરે છે અને રેખીય વિદ્યુત ભારની ઘનતા લેમ્ડા છે. તો કેન્દ્ર પર સ્થિતિમાન 90. તો વિદ્યાર્થી મિત્રો, આપણને એક ચાપ આપેલી છે. ધારો કે આ જે છે એનું કેન્દ્ર છે અને કેન્દ્ર પાસે પાઈ બાય 3 જેટલો ખૂણો જે છે બનાવે, એટલે આ જે છે ખૂણો પાઈ બાય 3 જેટલો છે. તો આપણે જે છે શું કરવાનું છે, કેન્દ્ર પાસે સ્થિતિમાન જે છે મેળવવાનું છે. તો સ્થિતિમાન નું સૂત્ર V બરાબર શું થશે, Q/R, બરાબર? એની ત્રિજ્યા જે છે ધારો કે આપણે R લઈ લઈએ, તો K જે છે એની જગ્યાએ તમે 1/4πε0 લખી શકો, કુલમ અચળાંકની જગ્યાએ. Q જે છે, Q એટલે શું થશે, વિદ્યુત ભાર. અને રેખીય વિતરણ માટે Q નું સૂત્ર આપણે શું લખી શકીએ, λ×L છેદમાં આવશે R એની ત્રિજ્યા. તો અહીંયા થશે 1/4πε0 લેમ્ડા જે છે એઝ ઇટ ઇઝ. L જે છે, L એટલે શું થશે, આ ચાપની લંબાઈ, બરાબર? તો ચાપની લંબાઈ એટલે શું થાય, ખૂણો ગુણ્યા ત્રિજ્યા, બરાબર? તો ખૂણો પાઈ બાય 3 છે, ત્રિજ્યા R છે, એટલે L ની જગ્યાએ આપણે મૂકશું R ઇન્ટુ પાઈ બાય 3 ખૂણો ગુણ્યા ત્રિજ્યા, બરાબર? છેદમાં R જે છે એઝ ઇટ ઇઝ. 1/4πε0 લેમ્ડા એઝ ઇટ ઇઝ ચાપની લંબાઈ, R છેદમાં R, R જે છે કેન્સલ થશે, પાઈ પાઈ કેન્સલ થશે. તો ફાઇનલી તમને આન્સર જે છે શું મળશે, અહીંયા 3 જે છે નીચે ગુણ્યા છે, ઉપર ખાલી લેમ્ડા વધશે, એટલે લેમ્ડા ના છેદમાં 12ε0. તો આ જે છે આપણે શું થશે, ફાઇનલ આન્સર થશે સ્થિતિમાન, બરાબર? ચાલો ક્લિયર. આગળનો એમસીક્યુ જે છે જોઈએ આપણે, બરાબર? 27મો, R1 અને R2 ત્રિજ્યા વાળા બે ગોળાઓના પૃષ્ઠ પરના વિદ્યુત ક્ષેત્ર સમાન છે. હવે જો એના વિદ્યુત ક્ષેત્ર સમાન આપ્યા છે તો તમે આમ લખી શકો E1 = E2, બરાબર? તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થશે, KQ1 છેદમાં R1 સ્ક્વેર, બીજા માટે લખીએ તો KQ2 છેદમાં R2 સ્ક્વેર. તો આના પરથી Q1/Q2 ઇઝ ઇક્વલ ટુ તમે શું લખી શકો, R1² / R2² ચાલો એક આ સમીકરણ આપણને મળ્યું. આપણો જવાબ નથી, તમને પૂછ્યું છે કે તો તેમના વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર જે છે મેળવો, એટલે આપણે શું મેળવવાનું છે, વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર મેળવવાનો છે. તો વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર એટલે V1/V2. તો પહેલા માટે લખીએ એટલે KQ1/R1, બીજા માટે લખશું KQ2/R2. કે કેન્સલ થશે તો અહીંયા આવશે Q1/Q2 એને ગુણ્યા R2/R1. ચાલો, તો જો ડાયરેક્ટ આપણે ગુણોત્તર લીધો હોય તો આપણે અહીંયા અટકી જાય અને ઓપ્શન પાછળ એવા આપેલા નથી, એટલે કે અહીંયા મારે Q1/Q2 જે છે એ મેળવવું પડે, જે આપણે વિદ્યુત ક્ષેત્રનો ઉપયોગ કરીને મેળવેલું છે. તો Q1/Q2 જે છે એ કેટલું આવશે, R1² / R2² એને ગુણ્યા R2/R1 એઝ ઇટ ઇઝ. તો એક R2 કેન્સલ થશે, એક R1 કેન્સલ થશે, તો ફાઇનલ આન્સર જે છે તમારો શું આવશે, R1/R2 આવશે, બરાબર? અહીંયા જુઓ, એક R2 કેન્સલ થાય, એક R1 એટલે ઉપર R1 વધશે, નીચે એક R2 વધશે. ચાલો ક્લિયર, જરૂર જણાય ત્યાં સ્ક્રીનશોટ જે છે પાડી લેજો. આગળનો એમસીક્યુ જે છે સોલ્વ કરીએ આપણે. 28મો જે છે, ગોળાકાર નિયમિત વિદ્યુત ભારિત કવચના અંદરના બધા બિંદુએ, જો ગોળાકાર કવચ આપ્યું છે તો થિયરીમાં તમે ભણી ગયા છો કે ગોળાકાર કવચના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર જે છે કેવું હોય, શૂન્ય હોય,
પણ અંદરના વિસ્તારમાં બધી જગ્યા સ્થિતિમાન અચળ ગણાય જે એની સપાટી જેટલું હોય. તો તમને ઓપ્શન પણ જુઓ વાંચો એટલે સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રને લગતા જાય પર એટલે એના પરથી ખ્યાલ આવશે. તો અહીંયા બહુ ઝાઝી ચર્ચા નથી કરતા આપણે, પણ મેઇન મુદ્દાની જે વાત છે એ તમને કરી. અહીંયા ગોળાકાર કવચના અંદરના વિસ્તારમાં સ્થિતિમાન અચળ હોય છે અને વિદ્યુત ક્ષેત્ર જે છે કેવું હોય છે શૂન્ય, એટલે ડી ઓપ્શન જે છે આવશે. બાકીના ઓપ્શન તમે વાંચશો એટલે તમને સમજાઈ જશે બરાબર. ચાલો એની પછી 29 માં જે છે કે એક ધાતુના બે ગોળા એ અને બી ની ત્રિજ્યાઓ સમાન છે, તેમની સપાટી પરના સ્થિતિમાન સરખા બને ત્યાં સુધી તેમના પર વિદ્યુત ભાર જમા કરવામાં આવે છે. જો એ ગોળો પોલો હોય અને બી નક્કર હોય, એ ગોળો પોલો છે અને બી નક્કર છે, પણ જો ધાતુના ગોળા એટલે સુવાહક થયા, અને તમને યાદ હશે કે સુવાહકને તમે જે વિદ્યુત ભાર આપો છો એ હંમેશા એની સપાટી પર જ વિતરિત થાય છે. બંને ગોળાઓની ત્રિજ્યા સમાન છે એટલે બંને ગોળાઓ જે છે એના પર એક સમાન વિદ્યુત ભાર વહેંચાય છે બરાબર. સ્થિતિમાનનું સૂત્ર તમે જુઓ V બરાબર શું થાય કે ક્યુ અપોન આર. તો બંને ગોળા માટે તમને અહીંયા જો લખેલું છે કે ત્રિજ્યાઓ જે છે કેવી છે સમાન છે. હવે ત્રિજ્યાઓ સમાન છે બંને, કુલમ અચળાંક તો બધા માટે સમાન જ રહેવાનો છે. હવે સ્થિતિમાન બંને પરનું સમાન ભરવાનું છે. સ્થિતિમાન બંને પરનું તમે સમાન ભરો તો સીધી વાત છે વિદ્યુત ભાર પણ બંનેનો કિંમત હશે સમાન થશે. એટલે અહીંયા આપણો આન્સર શું આવશે કે બંને પર અશૂન્ય એવો સમાન વિદ્યુત ભાર હશે બરાબર, કેમ કે ત્રિજ્યા તો બંનેની સમાન જ છે. ચાલો એના પછી આગળના એમસીક્યુ આપણે સોલ્વ કરીએ બરાબર. 30મો એમસીક્યુ જે છે કે 1.5 માઇક્રો કુલમ અને 2.5 માઇક્રો કુલમ વિદ્યુત ભાર ધરાવતા બે નાના ગોળાઓ એકબીજાથી અમુક અંતરે રહેલા છે. અહીંયા આપણને અંતર નથી આપેલું, પણ ડાબી બાજુ ધારો કે આ અંતર જે છે આપણને 10 સેન્ટીમીટર આપેલું છે બરાબર. થોડીક રકમમાં ભૂલ છે એટલે અહીંયા સમજી લ્યો કે ભાઈ બંને વિદ્યુત ભાર વચ્ચેનું અંતર જે છે 10 સેન્ટીમીટર છે. તો તેમને જોડતી રેખાના મધ્ય બિંદુએ સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર મેળવો, એટલે બે વિદ્યુત ભાર આપેલા છે Q1 1.5 માઇક્રો કુલમ, Q2 જે છે 2.5 માઇક્રો કુલમ, અને બંને વચ્ચેનું અંતર જે છે 10 સેન્ટીમીટર આપેલું છે બરાબર. તો મધ્ય બિંદુએ આપણે શું કરવાનું છે, સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. તો જુઓ સ્થિતિમાન તો અદિશ રાશિ છે, આ Q1 વિદ્યુત ભાર, આ Q2, બંને વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર, આ એનું મધ્ય બિંદુ, તો મધ્ય બિંદુનું અંતર કેટલું થશે 5 સેન્ટીમીટર. તો સ્થિતિમાન મેળવવા માટે તમારે સિમ્પલ શું કરવાનું છે, આ બંને વિદ્યુત ભારના લીધે આ બિંદુએ સ્થિતિમાન મેળવવાનું. તો બંનેના સ્થિતિમાનનો શું કરવો પડે, સરવાળો. Q1 ના લીધે વત્તા Q2 ના લીધે, તો Q1 ના લીધે સ્થિતિમાન એનું સૂત્ર થશે KQ1 છેદમાં R1, આ અંતર જે R1 થઈ ગયું, આ અંતર R2 થઈ ગયું, અને બીજાના લીધે એટલે KQ2 / R2 એવી રીતે થશે બરાબર. તો હવે સિમ્પલ છે, Q1 Q2 તમને આપેલા છે, R1 ને R2 5 સેન્ટીમીટર એટલે ગણતરીમાં મીટરમાં ફેરવી નાખવાના, તો તમને સ્થિતિમાન જે છે એ મળી જશે બરાબર. અહીંયા જે આ ઓપ્શન આપ્યા છે એ કદાચ આન્સરમાં ન હોઈ શકે, કેમ કે અંતર જે છે એ મેં તમને આપેલું છે કે ધારો કે 10 સેન્ટીમીટર નું કોઈ પણ આપેલું હોઈ શકે, પણ મેથડ આ છે એને ગણવાનું બરાબર. તો આ જે છે એ સ્થિતિમાન મેળવ્યું, પણ હજી અહીંયા આપણો પ્રશ્ન જે છે એ પૂરો નથી થતો, કેમ કે હજી આમાં આપણને શું મેળવવાનું પૂછ્યું છે, વિદ્યુત ક્ષેત્ર. તો હવે વિદ્યુત ક્ષેત્ર મેળવતી વખતે ખાસ ધ્યાને લેવાનું છે કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે, એટલે આ મધ્ય બિંદુએ તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો દરેકની દિશા પહેલા તો બતાવવી પડે. હવે બંને વિદ્યુત ભાર કેવા છે, ધન છે, તો ધન વિદ્યુત ભાર માંથી વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતી દિશામાં દર્શાવે, તો આનું ક્ષેત્ર જે છે આ બિંદુ પાસે
બહાર નીકળતી દિશામાં આવી રીતે હશે. એવી જ રીતે આ ક્યુ ટુ નું વિદ્યુત ક્ષેત્ર જે છે એ પણ બહાર નીકળતી દિશામાં. તો જો આ મધ્ય બિંદુ પાસે બંનેના વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરોધી દિશામાં જશે એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો તમારે બંનેની શું કરવી પડશે? બાદબાકી E1 - E2 પરસ્પર વિરોધી દિશામાં છે બરાબર. એક વિદ્યુત ભાર ધન અને એક ઋણ હોય તો બંને સમાન દિશામાં આવે તો તમારે સરવાળો કરવો પડે. પછી સૂત્ર મૂકી દો E = E1 Q1 ના લીધે આ મધ્ય બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર એટલે KQ1 / R1² એવી જ રીતે E2 એટલે KQ2 / R2² ચાલો હવે Q1 Q2 છે R1 ને R2 તો 5 સેન્ટીમીટર જ છે કિંમત મૂકી દો એટલે મધ્ય બિંદુ પાસે તમને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળી જશે. તો આ જે છે એ મેથડ છે. અહીંયા ક્ષેત્ર મેળવવા માટે તમે E = V / R વાળો સૂત્ર વાપરી શકો છો પણ આ એક મેથડ વાઇઝ જે છે એ તમને કરાય. ચાલો આગળ વધીએ. આપણે એની પછી જે છે 31મો વિદ્યુત ક્ષેત્રમાં 5 માઇક્રોકુલર ક્યુ બરાબર કેટલું આપેલું છે 5 માઇક્રોકુલર જેટલા વિદ્યુત ભારને બિંદુ A થી B પર લઈ જવા માટે અહીંયા ખાસ ધ્યાન રાખજો A થી ક્યાં લઈ જવાનો છે બિંદુ B સુધી કરવું પડતું કાર્ય 10 મિલીજુલ છે. W = 10 મિલીજુલ બરાબર. તો આ બે બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે આપણે મેળવવાનું છે VA - VB. અહીંયા પ્રશ્ન ખાસ જોજો તમને મેળવવાનું શું કીધેલું છે VA - VB અને વિદ્યુત ભારને આપણે ક્યાં લઈ જવાનો છે A થી B સુધી લઈ જવાનો છે બરાબર. તો કાર્યનું સૂત્ર W = શું થશે Q × ΔV બરાબર. તો કાર્ય જે છે એ કેટલું છે W = 10 મિલીજુલ એટલે 10 × 10⁻³ થશે. ક્યુ જે છે વિદ્યુત ભાર કેટલો આપેલો છે 5 માઇક્રો એટલે 5 × 10⁻૬. અને અહીંયા ખાસ ધ્યાન રાખજો A થી B સુધી લઈ જવાનો છે એટલે ΔV શું આવશે VB - VA આવશે બરાબર. ΔV જે છે એ શું આવશે VB - VA. હવે એ છે કરીએ તો 5 × 10 થશે બરાબર એટલે 2 × 10³ આખું છેદમાં આવશે બરાબર. શું થશે VB - VA. તો VB - VA જે છે એ તમે 2 કિલો વોલ્ટ લખી શકો 10³ એટલે કિલો. પણ આ VB - VA છે આપણને VA - VB દીધું છે તો VA - VB જે છે એનો આન્સર આવશે -2 કિલો વોલ્ટ. અહીંયા કદાચ તમે ઓપ્શનમાં આન્સર જે છે +2 કિલો વોલ્ટ જોવો તો આન્સર +2 કિલો વોલ્ટ નથી બરાબર. આપણો આન્સર આપણને VA - VB મેળવવાનું પૂછ્યું છે એટલે -2 કિલો વોલ્ટ જે છે આન્સર આવશે બરાબર. ચાલો ક્લિયર. આગળ MCQ જોઈએ કે અનંત અંતરે સ્થિર રહે એકમ ધન વિદ્યુત ભારને સ્થિતિમાન ધરાવતા ક્ષેત્રમાં બિંદુ સુધી લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડે છે તો તે બિંદુ પાસે વેગ કેટલો હોય? વેગ કેટલો હોય? 0 હોય. સ્થિતિમાન જયારે આપણે ભણ્યા ત્યારે આપણે વાત કરેલી છે કે અનંત અંતરે થી વિદ્યુત ક્ષેત્રમાં જે આપણે પરીક્ષણ વિદ્યુત ભારને કે એકમ ધન વિદ્યુત ભારને લાવીએ છીએ એને પ્રવેગ રહિત લાવવાનો છે. એકદમ સૂક્ષ્મ સ્થાનાંતર કરાવતા લાવવાનો કે જેથી એમાં કોઈ પણ જાતનો વેગ ઉત્પન્ન ન થાય. કારણ કે જો એમાં વેગ ઉત્પન્ન થાય તો આપણે કરેલું કાર્ય જે છે એ ગતિ ઉર્જામાં રૂપાંતરિત થઈ જાય. એટલે જ આપણે કહેતા કે પ્રવેગ રહિત ગતિ માટે અથવા કે એમાં કોઈ વેગ ઉત્પન્ન ન થાય એવી રીતે એને ક્ષેત્રમાં લાવવાનું એટલે વેગ જે છે કેવો થશે એનો 0 થશે બરાબર. ચાલો આગળનો પ્રશ્ન જે છે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુ પાસે ધન વિદ્યુત ભારને
લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય. જો અહીંયા એકમ ધન વિદ્યુત ભાર નથી લખ્યું, શું લખ્યું છે કે ધન વિદ્યુત ભારને ક્ષેત્રમાં લાવવા માટે કરવું પડતું કાર્ય જે છે, તો એ શું દર્શાવે છે, સ્થિતિ ઉર્જા બતાવે. આ વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા છે. આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જામાં શું કહેતા, કોઈ ક્યુ વિદ્યુત ભારને અનંત અંતરેથી ક્ષેત્રમાં લાવવા માટે જે કાર્ય કરવું પડે એને શું કહેવાય, સ્થિતિ ઉર્જા કહેવાય. સિમ્પલ સમજીએ તો અહીંયા ખાલી જગ્યામાં આન્સર જે છે આપણે શું આવશે, વિદ્યુત સ્થિતિ ઉર્જા. બરોબર, ચાલો આગળ જોઈએ. 33મો પ્રશ્ન જે છે, બરોબર, સોરી 34મો, 33મો તો કર્યો આપણે. બે પ્રોટોન એકબીજાથી 0.1 nm અંતરે છે, પણ જો બે પ્રોટોન વચ્ચેનું અંતર આપેલું છે જેને r કહીએ, 0.1 nm અંતરે છે, બરોબર, અંતરેથી મુક્ત થાય છે, તો અનંત અંતરે તેમની કુલ ગતિ ઉર્જા કેટલી હશે. હવે જો બે પ્રોટોનને 0.1 nm અંતરેથી આપણે અનંત અંતરે છૂટા પાડીએ, તો અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેટલી લેવાય, 0. તો ડેલ્ટા k બરાબર તમે ડેલ્ટા u લખી શકો, ડેલ્ટા u એટલે સ્થિતિ ઉર્જાનો ફેરફાર, ડેલ્ટા k એટલે ગતિ ઉર્જાનો ફેરફાર. પણ અહીંયા અનંત અંતરે તો સ્થિતિ ઉર્જા કેવી થશે, શૂન્ય થશે. તો સ્થિતિ ઉર્જાનું જે સૂત્ર છે, કે Q1 Q2 અપોન r, હવે Q1 Q2 એટલે બે વિદ્યુત ભાર, અહીંયા બે વિદ્યુત ભાર એટલે બે પ્રોટોન ની વાત છે, અને પ્રોટોન નો વિદ્યુત ભાર તો તમને ખ્યાલ જ હોય ને, 1.6×10⁻¹ ગ્રામ. તો વિદ્યુત ભાર ની કિંમત મૂકી દો r એટલે બંને વચ્ચેનું અંતર, એમએમ માં આપેલું છે, ગણતરીમાં તમારે મીટરમાં ફેરવવાનું છે, બરાબર, k એટલે તુલ્ય બચડા. તો આ તમને જે સ્થિતિ ઉર્જા મળશે અથવા એનો ફેરફાર મળશે એ તેની શું થશે, ગતિ ઉર્જા થશે. ચાલો ક્લિયર, આગળ જોઈએ. 35મો એમસીક્યુ જે છે કે ધન વિદ્યુત ભાર નીચા સ્થિતિમાન વાળા બિંદુથી ઊંચા સ્થિતિમાન વાળા બિંદુ પર જાય. હવે જો સમજો, ધારો કે નીચું સ્થિતિમાન એટલે આપણે ઋણ ગઈએ, ઊંચું સ્થિતિમાન એટલે આપણે ધન ગઈએ, સમજવા માટે. તો એક ધન વિદ્યુત ભાર નીચા સ્થિતિમાન થી ઊંચા સ્થિતિમાન વાળા બિંદુ પર જાય છે, એટલે ધારો કે કોઈ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે એ ઋણ થી ધન તરફ જાય છે, એવી રીતે સરળ કહીએ આપણે. તો અહીંયા તમે સમજો કે આ છેલ્લો જે છે પ્લસ છે, બરોબર, વધારે સ્થિતિ માને છે, અને આ જે છે એ પણ પ્લસ છે, પોઝિટિવ છે. તો જયારે એની તરફ જતો હોય ત્યારે એને એક રીતે સમજવા માટે વાત કરીએ તો અપાર છે. જો આ પણ પોઝિટિવ છે, આપણે ધાર્મિક પ્રમાણ આ પણ પોઝિટિવ છે, એટલે એના વેગમાં શું થાય, ઘટાડો થાય, વેગ ઘટે એટલે એની ગતિ ઉર્જા જે છે એમાં શું થશે, ઘટાડો. એટલે જયારે નીચા થી ઊંચા સ્થિતિમાન વાળા બિંદુ તરફ જતો હશે ધન વિદ્યુત ભાર છે એટલે, તો ગતિ ઉર્જા એની શું થતી હશે, ઘટતી હશે, બરોબર. અને ગતિ ઉર્જા ઘટે તો સ્થિતિ ઉર્જા જે છે એમાં શું થાય, વધારો થાય. તો સ્થિતિ ઉર્જા જે છે વધશે અને ગતિ ઉર્જા જે છે શું થશે, ઘટશે. એટલે આ ચાર માંથી તમારે ઈ ઓપ્શન જે છે પસંદ કરવા, એટલે પહેલો જ ઓપ્શન છે, જો સ્થિતિ ઉર્જા વધશે અને ગતિ ઉર્જા જે છે શું થશે, ઘટશે. ક્લિયર, ચાલો આગળના પ્રશ્નની વાત કરીએ કે કોઈ યાન પદ્ધતિના બિંદુ 2.3.4 મીટર પાસે -10 કુલમ વિદ્યુત ભાર છે, એટલે જો અહીંયા પી બિંદુ છે, પી બિંદુ ના યાને આપેલા છે ત્યાં -10 કુલમ વિદ્યુત ભાર છે, પી બિંદુ પાસે એક -10 કુલમ વિદ્યુત ભાર છે, અને આ વિદ્યુત ભાર વડે બિંદુ ક્યુ, અહીંયા કોઈ ક્યુ બિંદુ આપેલું છે જેના યામ 1.3.5 આપેલા છે, તો ક્યુ બિંદુ પાસે તમારે શું કરવાનું છે, સ્થિતિમાન મેળવવાનું છે. તો સ્થિતિમાન નું સૂત્ર સિમ્પલ છે, V બરાબર KQ/R. હવે r એટલે તમારે આ બે વચ્ચેનું અંતર મેળવવું પડે, એટલે કે બંને વચ્ચેનો સ્થાનાંતર સદિશ જે છે તમારે મેળવવો પડે. અહીં મેળવવા માટે તમારે શું કરવું પડે, બંનેના યામની બાદબાકી, સિમ્પલ વાત છે.
पी ना याद तुमने कितना पहला से 2, 3, 4 અને આપણે એનું માન મૂકવાનું છે, મૂલ્ય મૂકવાનું છે. એટલે પહેલા એનો સ્થાનાંતર સદિશ તમે મેળવો, બરાબર. પી માંથી ક્યુ બાદ કરો, ક્યુ માંથી પી, કદાચ સ્થાન સદિશ અલગ આવશે, પ્લસ આવે માઇનસ, પણ આપણે તો મૂલ્ય જ મૂકવાનું છે. એટલે માન હંમેશા ધન જ આવવાનું છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. તો બે માંથી એક બાદ કરીએ કેટલું આવશે, 1, 3 - 3 0, 4 - 5 એટલે -1. હવે અનુમાન મેળવશો તો અનુમાન જે છે r બરાબર શું થશે, √2 થશે, બરાબર. હવે અહીંયા કિંમત મૂકવાની છે જસ્ટ, a એટલે 9 × 10⁻¹⁰, q જે છે -10, અને r જે છે √2. ચાલો તો આનું સાદું બાકી લેવાનું, પછી ઓપ્શન માં જે રીતે તમને જવાબ આપેલો હોય એ રીતે તમારે પસંદ કરવાનો રહે. ચાલો ક્લિયર. આગળ એમસીક્યુ જોઈએ. આપણે કોઈ બિંદુવત વિદ્યુતભાર થી 30 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાં 6 વોલ્ટ છે તો વિદ્યુતભાર નું મૂલ્ય કેટલું હોય? આ તો બહુ ઈઝી છે, V બરાબર શું થશે, PQ/R. તો જુઓ સ્થિતિમાન તમને આપેલું છે 6 વોલ્ટ, બરાબર છે. કેટલા અંતરે છે તો કે 30 સેન્ટીમીટર અંતરે, એટલે R આપેલું છે. આપણે મેળવવાનું છે Q, તો આમાંથી Q ને સૂત્ર નો ઘનતા બનાવવાનો છે. Q બરાબર શું થશે, VR છેદમાં Q, બરાબર. એકદમ સિમ્પલ MCQ છે. ચાલો તો અહીંયાથી Q જે છે તમને મળી જાય છે. આગળ જોઈએ. ચાલો એની પછી 38મો MCQ જે છે કે 3 mm ત્રિજ્યા અને 3 μC વિદ્યુતભાર ધરાવતા પારાના એક ગોળાકાર મૂંગની સપાટી પરનું સ્થિતિમાન V વોલ્ટ છે. આવા 27 બુંદ ભેગા મળીને એક મોટું બુંદ બનાવે તો મોટા બુંદની સપાટી પરનું સ્થિતિમાન કેટલું થાય? તો આને ખૂબ સરળ રીતે આપણે સમજીએ. ધારો કે તમને ત્રિજ્યા R આપેલી છે જે 3 mm, જનરલ આપણે એને R કહીશું, બરાબર. અને વિદ્યુતભાર જે છે એ 3 μC, જેને આપણે સ્મોલ ક્યુ કહીએ, બરાબર. તો ત્યારે જયારે એક જ બુંદ છે ત્યારની વાત છે, તો ત્યારે સ્થિતિમાન જે છે V બરાબર કેટલું થશે, KQ/R. આ સમીકરણ 1 આપ્યું, બરાબર. આ ત્રિજ્યા છે, ક્યુ વિદ્યુતભાર છે, ત્યારે સ્થિતિમાન V કીધું આપણે. હવે તમે સમજો કે આવા 27 બુંદ ભેગા થાય તો એ 27 ને હું થોડી વાર માટે n ધારી લઉં, બરાબર. આપણે થોડી વાર બુંદની જે સંખ્યા છે એને n જે છે કહી દઈએ. એટલે કદાચ કોઈ MCQ ક્યારેક પૂછાઈ ગયો હોય, તમે સંખ્યા ફેરવી પણ શકે, જરૂરી થોડું છે દરેક વખતે 27 જ આપેલું હોય. એટલે આપણે n બુંદની સંખ્યા છે એમ કહીએ. તો સમજો કે હવે જે વિદ્યુતભાર થશે, n જેટલા બુંદ ભેગા થતા હોય તો વિદ્યુતભાર જે છે એ n ગણો થઈ જાય, એટલે n × Q થશે. 27 બુંદ ભેગા થાય, એક બુંદ નો વિદ્યુતભાર કેટલો છે, ક્યુ, તો 2 નો 2 ક્યુ, 3 નો 3 ક્યુ, તો 27 હોય તો 27 ક્યુ. એવી રીતે n જેટલા બુંદ હોય તો n × Q થશે. પણ ત્રિજ્યા n ગણી નહીં થાય, પાછું ત્રિજ્યા આપણે મેળવવી પડશે. વિદ્યુતભાર તો n ગણો થશે. હવે ત્રિજ્યા મેળવવા માટે જો આપણે લખી શકીએ કે મોટા બુંદનું કદ બરાબર n × નાના બુંદનું કદ, બરાબર. કેમ કે આ n જેટલા, એટલે કે 27 જેટલા નાના નાના બુંદ ભેગા થાય અને એક મોટું બુંદ બનાવે, તો તમે એમ લખી શકો ને કે મોટા બુંદનું કદ જે છે એ 27 × નાના બુંદનું કદ, એટલે કે n × નાના બુંદનું કદ. હવે કદનું સૂત્ર 4/π r³, મોટા બુંદની ત્રિજ્યા આપણે કેપિટલ R કહીએ, n એટલે બુંદની સંખ્યા, નાના બુંદની ત્રિજ્યા આપણે સ્મોલ r કીધેલી છે, બરાબર. તો 4/π કેન્સલ થશે, મારે r મેળવવાનું છે. તો અહીંયા જો r ઘન બરાબર છે, ઘનમૂળ લઈએ તો r બરાબર શું થશે, અહીંયા n નું ઘનમૂળ એટલે n ની 1/3 થશે,
અને આનું ઘનમૂળ એટલે આ તો મોટા બુંદની ત્રિજ્યા તમને કેટલી મળશે r બરાબર n રેસ ટુ 1/3 ઇન્ટુ r તો હવે તમે જુઓ ત્રિજ્યા જે છે તમને કેટલી મળી n રેસ ટુ 1/3 ઇન્ટુ r જે ચાલો વિદ્યુતભાર વ્યાખ્યાયિત થઈ ગયો મોટા બુંદની ત્રિજ્યા વ્યાખ્યાયિત થઈ ગઈ તો હવે જે છે આપણે એનું મોટા બુંદનું સ્થિતિમાન v પ્રાઇમ લઈએ તો એ કેટલું થશે સૂત્ર પ્રમાણે KQ/R મોટા બુંદનો વિદ્યુતભાર કેપિટલ Q એની ત્રિજ્યા કેપિટલ R ચાલો કેપિટલ K સોરી K પછી કેપિટલ Q ની કિંમત જે છે L ઇન્ટુ Q કેપિટલ R ની કિંમત L રેસ ટુ 1/3 ઇન્ટુ R તો હવે આનું સાચું રૂપ તમે જોવો તો અહીંયા ધ્યાનથી જોશો તો ઉપર n ની કેટલી ઘાત છે 1 નીચે 1/3 આધાર સરખો હોય ઘાતનો સરવાળો 1/3 ઉપર જાય એટલે -1/3 તો 1 -1/3 એટલે n ની કેટલી ઘાત આવશે 2/3 આવશે 1 માંથી 1/3 તમે બાદ કરો ઈઝી છે 1 -1/3 3 લસાઅ 3 -1 એટલે ઉપર 2 આવશે એટલે n ની 2/3 ઘાત આવશે બાજુમાં વચ્ચે KQ ઉપર આ તો v પ્રાઇમ બરાબર શું થશે n રેસ ટુ 2/3 KQ/R એટલે v નાની બુંદનું સ્થિતિમાન તો જો એક આ જનરલ સમીકરણ કહ્યું તમને v પ્રાઇમ બરાબર n રેસ ટુ 2/3 ઇન્ટુ v રેડી તો હવે n જે છે એ શું છે તો કે બુંદની સંખ્યા છે તો અહીંયા તમે બુંદ ની સંખ્યા 27 લઈ લેવા તો 27 ની 2/3 ઘાત તો 2/3 ઘાત એટલે પહેલા તમે ઘનમૂળ કાઢો 27 નું ઘનમૂળ કેટલું નીકળશે 3 પછી એનો વર્ગ કરો 3 નો વર્ગ કેટલો થશે 9 બરાબર તો જો મોટા બુંદ નું સ્થિતિમાન જે છે એ કેટલું આવશે 9 વોલ્ટ આવશે બરાબર અહીંયા 27 છે એવું બને કે આગળ તમને એમ કે 1000 બુંદ ભેગા થાય છે તો અહીંયા બુંદની સંખ્યા જે છે કેટલી આવશે 1000 આવશે તો 1000 ની 2/3 ઘાત એટલે પહેલા તમે 1/3 ઘાત એપ્લાય કરો એટલે કે ઘનમૂળ કાઢો તો 1000 નું ઘનમૂળ એટલે કેટલું થશે 10 પછી શું આવશે 10 નો વર્ગ એટલે શું થશે 100 તો ફાઇનલ આન્સર આનો 100 × v આવશે એટલે 100 ઘણું થશે નાની બુંદ કરતા એટલે આ એક જનરલ સૂત્ર તરીકે યાદ રાખજો આ પ્રકારના એમસીક્યુ માટે બરાબર ચાલો ક્લિયર સ્ક્રીનશોટ કેવું લેવું હોય તો લઈ લેજો સાથે સાથે ચાલો આગળ વધીએ આપણે ચાલો એની પછી જે છે 40મો પ્રશ્ન જે છે સોરી 39મો ચાંદીકા ન્યુક્લિયસ ની ત્રિજ્યા આપેલી છે જો તમને આ બરાબર એમાં z બરાબર 47 છે એટલે કે કેટલા પ્રોટોન થશે એમાં 47 જેટલા તો 47 પ્રોટોન નો વિદ્યુતભાર કેટલો થાય 47 ઇન્ટુ e જેટલો તો સ્થિતિમાન મેળવો તો આ બહુ સિમ્પલ છે v બરાબર kq / r q તમે મેળવશો આ રીતે બરાબર r તમને આપેલું છે એક્યુ ઉપર આ કરશો એટલે સ્થિતિમાન જે છે મળી જશે બરોબર ચાલો એની પછી 40મો પ્રશ્ન જે છે કે સમાન ત્રિજ્યા r તથા સમાન વિદ્યુતભાર q ધરાવતા 1000 પાણીના બુંદ ભેગા થઈ અને એક મોટો બુંદ બનાવે તો મોટા બુંદની સપાટી પર સ્થિતિમાન જે છે મેળવો અથવા તો મોટા બુંદનું સ્થિતિમાન નાના બુંદની સ્થિતિમાન કરતા કેટલા ગણું થશે તો જો હમણાં જ મેં અહીંયા સમજાવ્યું એક આ આન્સર છે બરાબર અથવા તો 100 ગણું થશે 100 વોલ્ટ બરાબર અહીંયા ખાલી બુંદની સંખ્યા જે છે કેટલી કરી નાખી છે 1000 કરી નાખી છે જો હવે જે આન્સર 100 વોલ્ટ જે છે 100 ગણું થશે એમ એટલે સંખ્યા કોઈ પણ ફેરવી શકે આ પ્રકારના કોન્સેપ્ટ ચાલો ક્લિયર આગળ જોઈએ અને પછીનો 41મો પ્રશ્ન જે છે કે ડાયપોલ નું સ્થિતિમાન ખાલી જગ્યા પર આધાર રાખે છે હવે જો ડાયપોલ એટલે તમને ખ્યાલ છે બરોબર સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુતભારોની જે રચના બને એને આપણે ડાયપોલ કહીએ
અને ડાયપોલ માટે તમે સ્થિતિમાનનું સૂત્ર પણ મેળવ્યું છે, kT / r² cos θ, બરાબર. તો આ સૂત્ર ઉપરથી તમે જો ઓપ્શનમાં જે છે એક તો એના સ્થાન સદિશ, એટલે સદિશ સ્વરૂપે લખતા ત્યારે એના સ્થાન સદિશ જે છે આપણે લખતા, બરાબર. બીજી વસ્તુ r તથા p વચ્ચેનો કોણ, જો અહીંયા થીટા જે છે r અને p વચ્ચેનો ખૂણો છે ને, તો એના પર આધાર રાખે, એટલે અહીંયા ઓપ્શન જે છે એ અને બી બંને સાચા છે. એટલે જુઓ સી માં જો લખ્યું છે બંને, આન્સર શું આવશે આપણો સી, બરાબર. અને માટે તમને ડાયપોલ ના સ્થિતિમાન નું સૂત્ર ખ્યાલ હોવું જોઈએ. પછી જુઓ 42મો, વિદ્યુત ડાયપોલ નું સ્થિતિમાન મોટા અંતરે ખાલી જગ્યા મુજબ ઘટે છે. તો આ સૂત્ર જે છે આપણે r વેરી વેરી ગ્રેટર ધેન a માટે જ મેળવેલું છે. અહીંયા જુઓ v સમપ્રમાણમાં શું છે, 1 / r² છે, બરાબર. તો આમાં આન્સર જે છે શું આવશે, 1 / r² ક્લિયર. આગળ જોઈએ આપણે ચાલ 43મો જે છે, થીટાના કયા મૂલ્ય માટે ડાયપોલ નું સ્થિતિમાન જે છે શૂન્ય થાય. જો અહીંયા થીટા બરાબર π/2 મુકદ મે, તો cos π/2 ની કિંમત શું થાય, 0, એટલે સ્થિતિમાન તમને શું મળે, 0, એટલે થીટા બરાબર જવાબ શું આવશે, π/2. થિયરીમાં આપણે ભણ્યા હતા ડાયપોલ ના વિષુવવૃત ઉપર સ્થિતિમાન શૂન્ય થાય, કારણ કે ત્યાં થીટા બરાબર શું થાય, π/2, બરાબર. પછી 44મો જે છે કે બે વીજભારો વચ્ચેનું અંતર 1 mm છે, બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર 1 mm છે. જો વીજભારનું મૂલ્ય 3 μC હોય તો ડાયપોલના અક્ષ પર 10 cm અંતરે સ્થિતિમાન શોધો. હવે ડાયપોલની અક્ષ માટે આપણે થીટા બરાબર શું લઈએ, 0 લઈએ, બરાબર. થીટા બરાબર પાઈ પણ થાય, થીટા બરાબર 0 લઈએ તો cos 0 ની કિંમત શું થાય, 1. અહીંયા kP / r² મળશે. હવે km નું p નથી આપેલું, p ની જગ્યાએ શું લખીએ કે 2aq, 2a એટલે બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર. હવે જો અહીંયા બે વીજભાર વચ્ચેનું અંતર જે છે કેટલું આપેલું છે તમને, 1 mm આપેલું છે, એટલે 2a ની જગ્યાએ તમારે કેટલું લેવાનું છે, 1 mm, ગણતરીમાં એના મીટરમાં ફેરવાર. q જે છે કેટલું આપેલું છે, 3 μC, એટલે q ની કિંમત મૂકી દીધો નીચે r, તો r એટલે કેટલું લેવાનું છે, 10 cm અંતરે કીધું છે, એટલે r બરાબર 10 cm, મીટરમાં ફેરવશો એટલે 0.1 મીટર થશે, બરાબર. તો આ પણ સિમ્પલ છે, સૂત્ર આવડવું જોઈએ, એમાં જસ્ટ કિંમત મૂકો એટલે તમને સ્થિતિમાન જે છે મળી જશે, બરાબર. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે 45મો, કે 10^4 કુલંબ ઇન્ટુ મીટર, એટલે જો આ ડાયપોલ આપેલી છે, ડાયપોલ મોમેન્ટ આપેલી છે 10^4 કુલંબ ઇન્ટુ મીટર, મોમેન્ટ ધરાવતી વિદ્યુત ડાયપોલ થી ખાલી જગ્યા મીટર અંતરે સ્થિતિમાન 500 વોલ્ટ મળે, બરાબર. તો અહીંયા તમે જુઓ ડાયપોલ મોમેન્ટ આપી દીધી છે, તમને એવું પૂછ્યું છે કે કેટલા અંતરે સ્થિતિમાન 500 વોલ્ટ મળે. તો ફરી પાછું આગળનું જે સૂત્ર હતું એ તે kP / r² v તમને આપેલું છે, p આપેલું છે, k તો આપણને યાદ જ હોવું જોઈએ, પણ એમાંથી તમારે ખાલી r જે છે મેળવવાનું છે. પહેલા r² મળશે, પછી તમે વર્ગમૂળ કાઢી લ્યો એટલે તમને r મળશે. આગળ વધીએ 46મો પ્રશ્ન જે છે, આકૃતિમાં કયા બિંદુએ ડાયપોલ નું સ્થિતિમાન જે છે શૂન્ય ગણાશે. હવે જો કયા બિંદુએ ડાયપોલ નું સ્થિતિમાન જે છે શૂન્ય, તો બી બિંદુએ સ્થિતિમાન શૂન્ય થશે. ડાયપોલ જો આ મૂકેલી અત્યારે ડાયપોલ ની દિશા આ થશે, ઋણ થી ધન એટલે પી આ તરફ છે, અને અહીંયા તો તમને જરૂરી નથી દિશા, બી બિંદુ જે છે ડાયપોલ ના ક્યાં છે, વિષુવવૃત ઉપર છે. જો તમે તો ડાયપોલ ના વિષુવવૃત ઉપર સ્થિતિમાન કેવું થાય, શૂન્ય, એટલે બી બિંદુ પાસે સ્થિતિમાન કેવું આવશે, શૂન્ય. એની જ ઉપરથી 47મો પ્રશ્ન છે, ઉપરની આકૃતિમાં કયા બિંદુએ સ્થિતિમાન જે છે મહત્તમ થશે, કયા બિંદુએ સ્થિતિમાન મહત્તમ થશે એવું પૂછ્યું છે આપણે.
खास ध्यान रखो आगला एक बे प्रश्न आपणे जोशु बराबर एना आंसर में भूल छे। अहींया जो डायपोल जे छे एनी दिशा ऋण थी धन एटले आ बाजु छे अने ए बिंदु जे छे आ बाजु छे એટલે P અને R પરસ્પર વિરોધી દિશામાં જશે એટલે અહીંયા સ્થિતિમાન જે છે જુઓ A બિંદુ જે છે એની માટે છે તો અક્ષ ઉપર જ છે પણ થીટા બરાબર કેટલું ગણાશે પાઈ ગણાશે બરાબર કેમ કે R અને P જે છે પરસ્પર કેવી દિશામાં જશે વિરોધી દિશામાં જશે એટલે સ્થિતિમાન જ્યારે તમે અહીંયા cos પાઈ મૂકો cos પાઈ ની વેલ્યુ કેટલી થાય માઈનસ 1 એટલે સ્થિતિમાન તમને V બરાબર માઈનસ kp / r² મળશે ઋણ મળશે એની સ્થિતિમાં પણ એના બદલે જો c બિંદુની વાત કરો તો c બિંદુ માટે જો r ને p ની દિશા એક થશે c બિંદુ માટે થીટા બરાબર શું થશે 0 આ સમીકરણમાં થીટા બરાબર તમે 0 મૂકો તો v બરાબર તમને શું મળશે kp / r² પ્લસ મળશે બરાબર એ બિંદુએ ઋણ મળે છે અને c બિંદુએ ધન મળે છે એટલે સ્થિતિમાન મહત્તમ ક્યાં આવશે c બિંદુએ આવશે a બિંદુએ નહીં આવે એ ખાસ યાદ રાખવાનું છે બરાબર ચાલો એટલે આ 47 માં પ્રશ્નમાં ખાસ જોજો પછી 48 માં જે છે કે કયા બિંદુએ સ્થિતિમાન ઋણ મળશે તો આપણે અહીંયા વાત કરી જુઓ a બિંદુએ તમને સ્થિતિમાન જે છે ઋણ મળશે અને આન્સરમાં ધ્યાન નો આપતા આ ખાસ જે હું કહું છું એમાં જોજો સ્થિતિમાન કયા બિંદુએ આપણને ઋણ મળવાનું છે તો કે એ બિંદુએ તમે જોઈ શકો ડાયપોલ અને એની દિશા ઉપરથી બરાબર થિયરી પણ એકવાર જોઈ લેજો કે ડાઉટ હોય ચાલો આગળનો પ્રશ્ન આપણે જોઈએ આકૃતિ પરથી કયો વિકલ્પ સાચો છે બરાબર અહીંયા આ કાઢી નાખો એટલે વ્યવસ્થિત પ્રશ્ન તમને દેખાય તમને એવું પૂછ્યું છે કે આ જે આકૃતિ આપી છે એમાં કયો વિકલ્પ સાચો છે એટલે કે સી બિંદુનું સ્થિતિમાન VC એ બિંદુનું VA અને B બિંદુનું VD ત્રણેયના સમાન થશે બરાબર છે અથવા અલગ થશે તો કોનું વધારે થશે કોનું ઓછું થશે તો મેં તમને વાત કરી G બિંદુનું સ્થિતિમાન 0 છે A નું સ્થિતિમાન ઋણ છે અને C નું સ્થિતિમાન ધન છે અને સૌથી વધારે સ્થિતિમાન જે છે કોનું થયો સી બિંદુનું થયો બરાબર પછી બી બિંદુનું સ્થિતિમાન કેવું છે 0 છે બી બિંદુનું સ્થિતિમાન 0 છે સી નું સ્થિતિમાન ધન અને એ જે છે એનું સ્થિતિમાન ઋણ છે તો હવે તમે વિચારી શકો કે આ ત્રણેય વચ્ચેનો સંબંધ શું થશે મેં તમને કહી દીધું એનું સ્થિતિમાન મહત્તમ સોરી સી નું સ્થિતિમાન મહત્તમ છે ધન એ નું સ્થિતિમાન ઋણ છે અને બી નું 0 છે આમાં આ આન્સર નથી આવવાનો આમાં ચારે ચાર ઓપ્શન ખોટા છે એટલે પહેલી વાત તો આનો જોજો બરાબર છે હવે તમારે વિચારવાનું છે કે આમાં શું આન્સર આવશે મેં ત્રણે ત્રણ માટે કહી દીધું છે તમને કોનું સ્થિતિમાન ક્યાં છે હવે તમારે વિચારવાનું છે કે આમાં આન્સર કઈ રીતે લખી શકાય જો ખ્યાલ આવી જાય તમને તો કોમેન્ટ બોક્સમાં લખી નાખજો જવાબ શું આવશે બરાબર ચાલો 50મો પ્રશ્ન એમસીક્યુ જે છે આપણે જોઈએ બે વિદ્યુતભારો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ એકબીજાથી પરિમિત અંતરે રહેલા છે પરિમિત અંતર એટલે માપી શકાય એવું અંતર તો આ બે વિદ્યુતભારો જોડતી રેખાના મધ્ય બિંદુ પાસે જો આ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે આ માઇનસ ક્યુ આ એનું મધ્ય બિંદુ છે બરાબર તો જો અહીંયા ધારો કે તમે વિદ્યુત ક્ષેત્ર વિચારો તો વિદ્યુત ક્ષેત્ર જે છે આ મધ્ય બિંદુ પાસે ધનમાંથી બહાર નીકળતી દિશામાં આવે પછી ઋણમાં અંદર તરફ એટલે વિદ્યુત ક્ષેત્ર આ બિંદુ પાસે આપણે મેળવવું હોય તો બંનેનો શું થાય સરવાળો તો સરવાળો તો 0 આવવાનો નથી સ્થિતિમાન તમે વિચારો સ્થિતિમાન તો અદિશ રાશિ જ છે એટલે કુલ સ્થિતિમાન મેળવવા માટે આપણે શું કરવું પડે સરવાળો તો v1 એટલે શું થશે kq / r અને v2 એટલે માઇનસ kq / r થશે આ વિદ્યુતભાર ઋણ છે એટલે માઇનસ આવશે એટલે અહીંયા જો સ્થિતિમાન જે છે એ 0 થઈ જશે આ અંતર તો સરખું જ થાય ને બે વિદ્યુતભાર છે તો મધ્ય બિંદુ એ સ્થિતિમાન કેવું થશે શૂન્ય થશે પણ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નહીં થાય
બરાબર. તો આ ચાર ઓપ્શન માંથી તમારે એ ઓપ્શન પસંદ કરવાનો છે. પહેલો ઓપ્શન જુઓ, વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન બંને શૂન્ય છે, બંને શૂન્ય નથી. બરાબર, વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે, નથી હોતું, આપણે પહેલા જ વાત કરી, એ ઓપ્શન આપણે વાંચવાની જરૂર નથી. વિદ્યુત ક્ષેત્ર અશૂન્ય છે પણ સ્થિતિમાન શૂન્ય છે, તો એ વાત સાચી છે. જો વિદ્યુત ક્ષેત્ર અશૂન્ય છે અને સ્થિતિમાન કેવું છે, શૂન્ય છે. ચોથો ઓપ્શન, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન બંને અશૂન્ય છે, બે અશૂન્ય નથી. ચાલો સમજાણું. તો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે 25 એમસીક્યુ સોલ્વ કર્યા હતા, આ લેક્ચરમાં પણ 25 એમસીક્યુ સોલ્વ કર્યા. આપણે ટ્રાય કરશું નેક્સ્ટ લેક્ચર થી એક લેક્ચરમાં વધારેમાં વધારે એમસીક્યુ જે છે એ સોલ્વ કરી શકાય. આ લેક્ચરમાં અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આશા છે કે વ્યવસ્થિત જે છે તમને સમજાયું હશે. મળીએ તો નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.